ભારત માતા કી જય. હા ઓકે સર. ભારત માતા કી જય. ભારત માતા કી વંદે વંદે. આપણે જાણીએ છીએ કે 2002 થી જ્યારથી નરેન્દ્રભાઈએ ગુજરાતનું સુકાન સંભાળ્યું અને 2014 સુધીમાં એમણે ગુજરાતમાં જે વિકાસ કર્યો, સમગ્ર ભારતમાં ગુજરાત એક નંબરનું મોડેલ રાખ્યું. અને જ્યારે 2014માં એમને વડાપ્રધાન બનાવ્યો ત્યારે આપણો દેશ વિશ્વમાં 11મા નંબરે હતો અર્થતંત્રની દ્રષ્ટિએ, કે આપણી આર્થિક સ્થિતિ કેવી છે. અને અત્યારે આપણે 5મા નંબરે પહોંચ્યું. આ વાત એટલા માટે કરું છું કે આ જે બધા ફ્રેટ કોરિડોર છે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, એ સમગ્ર ગુજરાતમાં એનો અમલ સૌથી જલ્દી થયો છે, સૌથી વધારે થયો છે. અને ટ્રાયલ રન પણ આ ફ્રેટ કોરિડોરની સૌથી પહેલાં થયું. આ એટલા માટે જરૂરી છે કે વિકાસજીએ બરાબર કીધું કે આ બધું થશે પછી આપણા વિસ્તારના જેટલા પણ બંદરો છે, નાના બંદરો છે, એનો પણ વિકાસ થશે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ થશે. અને સાથે સાથે આપણે કહીએ ને કે અમલસાડના ચીકુ કે પાર્ટીના ચીકુ દિલ્હી લગભગ 8 કલાકમાં પહોંચી જશે. આ રીતનું જે આયોજન કરવામાં આવ્યું છે એના લીધે દરેક વસ્તુના ભાવ પણ સારા મળશે. બીજા નંબરે એટલા માટે જવાના છે કે આ બધા જે કામો થયા છે પીએમ ગતિશક્તિના હિસાબે, એટલા બધા રોડ ને બંદર સાથેની કનેક્ટિવિટી વધી છે કે વેપાર ધંધા અને ઉદ્યોગ સૌથી સારા થવાના છે, સૌથી વધારે રોજગારી મળવાની છે. અને એમાં આપણે ગુજરાત તો એટલા માટે નસીબદાર છે કે આપણને 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો છે. અને એ દરિયા કિનારે આપણે કેટલી પણ આર્થિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ અને એમાં ઘણો બધો વધારો થશે.